આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરીએ છીએ અને વાતો કરીએ છીએ. અંદર ઘણા બધા અતિથિ આપણે આ કાર્યક્રમમાં જોયા છે, પરંતુ આજે એક વિશિષ્ટ કહી શકાય કે યંગ, પરંતુ વર્ષોથી સમગ્ર દુનિયા જેને સલામ કરે છે, ઇન્ડિયન બ્રેઇન, ભારતના લોકોનું દિલો દિમાગ. કદાચ ક્યાંક આર્થિક પરિસ્થિતિ વિશે કદાચ વિશ્વ કટાક્ષ કરતું હશે, પરંતુ જ્યારે પણ ઇન્ટેલિજન્સીની વાત આવે છે ત્યારે મહાસત્તાઓ પણ ક્યાંક નતમસ્તક થઈને પ્રણામ કરતા હોય છે. આજે અમારી સાથે અતિથિમાં એક એવા ગેસ્ટ હાજર છે કે જેમની વિશિષ્ટ કળાને લઈને વિશ્વ આજે તેમને સલામ કરે છે. ચોરી, આ ચોરી શબ્દ આવે એટલે સ્વાભાવિકપણે આપણે આંખો આમ થઈ જાય કે માય ગોડ, ચોરી કરે છે. ચોરીની વાત આવે, નોર્મલી કોઈ પણ વસ્તુની ચોરી થતી હોય છે, પરંતુ આધુનિક યુગની અંદર જે પ્રમાણે કમ્પ્યુટરીકરણ થયું છે તેમાં ક્યાંક હેકિંગ, વેબ હેકિંગ, આ પણ એક ચોરીનો એક નવો પ્રકાર આવ્યો છે. હવે એવું થાય કે હું અત્યારે તમને કોન્ટેક્ટ કરવા જઈ રહ્યો છું, મુલાકાત કરવા જઈ રહ્યો છું કે વેબ હેકર પાસે, તો સ્વાભાવિક થાય કે ઓ માય ગોડ, વેબ હેકર સાથે કોન્ટેક્ટ. પરંતુ ના, આમાં પણ ક્યાંક એથિકલ વેબ હેકરના નામથી જાણીતા વિશ્વવિખ્યાત અંકિત ફડિયા અમારી સાથે. અંકિતજી, આપનું સ્વાગત છે. અંકિતજી, મેં શરૂઆત કરી કે ચોરી, નોર્મલી ચોરી શબ્દ આવે, હેકિંગ કરવું એટલે વન ટાઈપ ઓફ ચોરી, ક્યાંકથી કોકનું ઉઠાવી લેવું, ઉઠાંતરી કરી લેવી. વેબ હેકિંગ એ પણ એક જાતની ઉઠાંતરી છે, ચોરી છે, પરંતુ એમાં ક્યાંક સોફિસ્ટિકેટેડ વર્ડ યુઝ થયો છે, દેટ ઇઝ એથિકલ વેબ હેકર. હાઉ યુ ઇન્સ્પાયર્ડ, કઈ રીતે થયું કે મને આ ચોરીની દુનિયામાં જવું છે, હેકિંગની દુનિયામાં? મારા ઘરમાં જ્યારે હું 10 યર્સ નો હતો ત્યારે મારા મમ્મી પપ્પાએ મારા માટે કમ્પ્યુટર ખરીદીને આપ્યું, અને પહેલા 1 or 2 યર્સ તો ખાલી ગેમ્સ રમતો હતો અને ઇન્ટરનેટમાં સર્ફિંગ કરતો હતો. બટ જયારે હું 12 યર્સ નો થયો ત્યારે મને આઈડિયા આવ્યો કે મેબી યુ નો કમ્પ્યુટર હેકિંગ ના ફિલ્ડમાં હું જાઉં. અને ઇનિશિયલી તો એ કહેવાય ને, જે તમને અલાઉડ ના હોય એની તરફ તમે વધારે તમને આમ થાય. અને ઇનિશિયલી તો એવું જ હતું કે થોડું મસ્તીમાં થોડા ફ્રેન્ડ્સ નું કશું ઈમેલ અકાઉન્ટ હેક કરી કાઢ્યો, મારે મોટી સિસ્ટર નું પણ કશું ઈમેલ અકાઉન્ટ મેં હેક કરી કાઢ્યું હતું. પણ પછી જયારે હું શીખતો તો મેં જોયું કે ઇન્ડિયામાં અવેરનેસ બહુ ઓછી છે સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યોરિટીના વિષય પર. એટલે જયારે હું 14 યર્સ નો હતો ત્યારે મેં પોતાની ફર્સ્ટ બુક લખી, કોલ અનઓફિશિયલ ગાઈડ ટુ એથિકલ હેકિંગ. અને બુક નો રિસ્પોન્સ એટલો સારો મળ્યો કે મેં સોચ્યું કે મેબી આજે હોબીના તરીકે મેં શરૂઆત કર્યું હતું, મેબી હું એને પ્રોફેશન પણ બનાવી શકું. ઓકે, અને ત્યાંથી આ શરૂઆત થઈ ગઈ. એબ્સોલ્યુટલી. ઓકે, શરૂઆતમાં જે પ્રમાણે આપે કીધું કે સિસ્ટર નું મેલ એકાઉન્ટ પણ આપે હેક કરી લીધું. ઓકે, શરૂઆતમાં મજાકમાં અથવા તો કોઈ ક્યુરિયોસિટીમાં કરેલું કાર્ય આજે એવું લાગે છે કે આખું વર્લ્ડ અત્યારે શોધી રહ્યું છે કે હાઉ ટુ પ્રિવેન્ટ હેકિંગ. શરૂઆત કરી, કઈ રીતે કરી શકાય અને પછી એને કઈ રીતે રોકી શકાય. કે નાઉ એસ્ટાબ્લિશ અંકિત ક્યારે થયા કે હી ઇઝ એસ્ટાબ્લિશ્ડ એથિકલ વેબ હેકર, હુ હેઝ રેકગ્નાઇઝ્ડ યુ એઝ અ એથિકલ વેબ હેકર? જયારે ઇનિશિયલી જયારે મેં શરૂઆત કર્યું આ કરિયરમાં, તો ઓબ્વિયસલી મારું એજમાં હું બહુ નાનો હતો. 14 યર્સનો કોઈ અગર આવે ને કોઈ લેક્ચર આપે કોઈ મોટા કંપની કા તો કોલેજમાં, તો સિરિયસલી લોકો નહોતા લેતા. પણ શું થયું કે મારું ફર્સ્ટ માઇલસ્ટોન, ફર્સ્ટ અચીવમેન્ટ વોઝ કે મેં બુક પબ્લિશ કરી. બુક કોઈ યુનો 50 પેજની કોઈ પતલી બુક નહોતી, 650 પેજીસ થીક બુક હતી. એન્ડ સ્લોલી ઓલ અક્રોસ ઇન્ડિયા, ઓલ અક્રોસ ધ વર્લ્ડ ડિફરન્ટ એડિશન્સ આવ્યા, 11 ડિફરન્ટ લેંગ્વેજીસમાં ટ્રાન્સલેટ કર્યું. અને અમે બધા રેકોર્ડ તોડી કાઢે. ઇન ધ ફર્સ્ટ 1 યર વી સોલ્ડ મિલિયન્સ ઓફ કોપીઝ વર્લ્ડ વાઇડ. અને પછી સર એવરી યર હું એક એક નવી બુક રિલીઝ કરતો હતો. પણ ધ નેક્સ્ટ મેજર જે માઇલસ્ટોન હતો, જેના પછી બહુ એસ્ટાબ્લિશ થઈ ગયો કે યુનો આ એક છોકરો છે, ગુજરાતી છોકરો જે દિલ્હીમાં રહે છે, એને કમ્પ્યુટર હેકિંગના વિષયમાં બધું ખબર છે. જે 9/11 અટેક્સ થયા September 11, 2001 યુએસ યુએસમાં, એના પછી યુએસ ગવર્મેન્ટની પાસે એક ઈમેલ મળ્યો એ લોકોને. આઈ થિંક 5 or 6 different emails મળ્યા જે અલ કાયદા ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશને મોકલ્યા હતા. અને એ લોકો જ્યાં ઈમેલ ઓપન કર્યા તો એ એન્ક્રિપ્ટેડ ફોર્મમાં હતા. અને એ લોકો પછી ડિફરન્ટ કન્સલ્ટન્ટની હેલ્પ લીધી ટુ ડીકોડ દેટ એન્ક્રિપ્ટેડ ઈમેલ.
તો આખા દુનિયામાં આઈ વોઝ ધ ફર્સ્ટ વન ટુ ડીકોડ ધેટ એન્ક્રિપ્ટેડ ઈમેલ એઝ વેલ. સો એના પછી યુ નો ઇટ ટુક માય કરિયર ટુ ધ નેક્સ્ટ લેવલ. સો FBI હેઝ ટેકન સપોર્ટ ફ્રોમ યુ. I don't want to name ki kai organization hai, par US government associated intelligence agency. Now the question is ke Ankit Fadia nu talent અહીંયા થી હજારો કિલોમીટર બેઠેલી એક એવી સંસ્થા યુએસની એક સંસ્થા જે આઈડેન્ટિફાય કરે છે રેકગ્નાઇઝ કરે છે કે યસ હી ઇઝ ધ ઓનલી પર્સન ઇન ઇન્ડિયા હુ ઇઝ સ્ટેઇંગ એટ દિલ્હી કમન પીક હિમ અપ અને એનો જે પણ નોલેજ છે તેનો લાભ લેવો જોઈએ. ક્યાં ગિલ્ટી ફીલ થાય છે ખરું કે આ કન્ટ્રીમાં મારો યુઝ પ્રોપર નથી થતો? ડુ યુ ફીલ દેટ? આઈ થિંક એવું નથી. શું થયું હતું એકચ્યુઅલી, જસ્ટ બિફોર સપ્ટેમ્બર 11 એટેક્સ જયારે થયા એના પહેલા જો સીબીઆઈની સાથે ઇન્ડિયા પાકિસ્તાન સાયબર ટેરરિઝમ વોરના ઇન્વેસ્ટિગેશનના વિષય પર એ લોકોને હેલ્પ કરતો હતો. એન્ડ બધું મેં ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં મેં એ લખ્યું કે પાકિસ્તાની ક્રિમિનલ્સ કોણ છે અને એ લોકો કઈ રીતે હેક કરે છે ઇન્ડિયન ગવર્મેન્ટ વેબસાઇટ્સ અને ઇન્ડિયન પ્રાઇવેટ કંપનીઝની વેબસાઇટ. અને મારા ઇન્વેસ્ટિગેશનના થ્રુ ઇન્ડિયન ગવર્મેન્ટ માઇનસ ટુ આઈડેન્ટિફાય કે કોણ લોક છે અને એક બે લોકોનો એરેસ્ટ પણ થયો હતો. તો દેટ વોઝ અ ઇનિશિયલ હેલ્પ. બટ યુ રાઈટ, એના પહેલા એટલું કોઈ હેલ્પ નહોતું મળ્યું ગવર્મેન્ટથી. જે પણ મેં કર્યું હતું મારે ઇનફેક્ટ સ્કૂલથી પણ એટલો હેલ્પ નહોતો મળ્યો. મને હજી યાદ છે કે મારી જે ફર્સ્ટ બુક રિલીઝ થવાની હતી તો આપણા પબ્લિશરે બોલ્યો કે આ સ્કૂલ સ્ટુડન્ટ છે, 9th સ્ટાન્ડર્ડ નો સ્ટુડન્ટ છે, તો વી શુડ લોન્ચ ધ બુક ઇન ધ સ્કૂલ પ્રેમિસિસ. તો મા પબ્લિશર્સ આપણા દિલ્હી પબ્લિક સ્કૂલ આરકેપુરમથી છું, તો સ્કૂલમાં જઈને પ્રિન્સિપલથી મળ્યા હતા અને HOD થી પણ મળ્યા હતા અને એ લોકો બોલ્યો કે આપણી પાસે એટલો ટાઈમ નથી આવું બધું કરવા માટે. અને તો અમે પછી બહાર જઈને રિલીઝ કરી કાઢ્યું અને આફ્ટર ધ સક્સેસ ઓફ ધ બુક all the principal and the same HOD came to me saying that oh you know we are so proud of you that you are part of the school. No childhood ma jata rahi hai pacha ke ji aap kidu ke delhi dps ni andar ape schooling karyu. how you reached to delhi because I think tame gujarati chho, kai rite delhi ma education mate tyan tame મારી ફેમિલી ગુજરાતી છે, અમદાવાદથી જ છે. મારા બા પણ અમલા પણ અમદાવાદમાં રહે છે, પણ મારા પપ્પા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કામ કરતા હતા તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પોસ્ટિંગ એમની દિલ્હીમાં થઈ હતી. એના લીધે હું દિલ્હી જ્યારે 1.5 યર્સ નતો ત્યારે દિલ્હી હું શિફ્ટ થઈ ગયો મમ્મી પપ્પાની સાથે અને આખું મારું સ્કૂલિંગ દિલ્હીમાં જ રહ્યું હતું. એન્ડ 12th સ્ટાન્ડર્ડ પછી હું યુએસ ગયો હતો સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં. મેં અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી બેચલર્સ ડિગ્રી લીધી કમ્પ્યુટર સાયન્સમાં અને હવે હું બોમ્બે આવી ગયો છું. તો હવે ઇન્ડિયામાં મારો બેઝ બોમ્બે છે અને મે બી 8 or 9 ટાઈમ્સ ઇન અ યર હું ન્યુયોર્ક જઉં છું. ન્યુયોર્ક મારો યુએસમાં બેઝ છે અને હું બુક્સ લખું છું. હજી હું કોર્સિસ પણ મેં શરૂ કર્યા છે અને પોતાનો ટીવી શો પણ મેં શરૂ કર્યો છે MTV માં કોલ વોટ ધ હેક. અને હમણાં રિસેન્ટલી ફ્લાઇંગ મશીનની સાથે આપણું અમારું એસોસિએશન થયું છે કે ઓલ અક્રોસ ઇન્ડિયા ફ્લાઇંગ મશીનના જે પણ સ્ટોર છે આગળ ઇવેન્ટ્સ અમે કરીએ છીએ સાયબર સિક્યોરિટીના અવેરનેસના વિશે. કેમકે ફ્લાઇંગ મશીન યુથ, ઇન્ડિયન યુથ જે યંગ પીપલ એ લોકોનો બ્રાન્ડ છે. ઇટ્સ સમથિંગ ડિફરન્ટ એન્ડ હેકિંગ પણ ઇઝ સમથિંગ ડિફરન્ટ, સમથિંગ યુનિક. સો ઇટ્સ યુ નો ઇટ્સ અ ગુડ મિક્સ ઓફ ધ ટુ બ્રાન્ડ્સ. એટલે ધીસ ઇઝ ધ લેટેસ્ટ થિંગ ધેટ આઈ એમ ડુઇંગ રાઇટ નાઉ. નો ક્વેશ્ચન અહીંયા આવે છે અંકિતજી કે આપણે વાત કરી કે હું નાનો હતો ત્યારથી કમ્પ્યુટર જોડે યુઝ ટુ ફર્સ્ટ ગેમ રમતો હતો, ત્યારબાદ ધીરે ધીરે ચેટિંગ મેલની અંદર આપ મેલ એકાઉન્ટ ઓપન કરીને ચેટિંગ કોઈની સાથે કરતા હશો. હેકિંગને પ્રિવેન્ટ કેવી રીતે કરવું? આ સબ્જેક્ટના ડેપ્થમાં જઈને ઘણા બધા આર્ટિકલ્સ પણ આપણે લખ્યા છે, આપણી બુક્સ પણ આપણે પબ્લિશ કરી છે. નો ક્વેશ્ચન એ આવે છે કે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ દાવાઓ કરતી હોય છે કે અમારે ત્યાં આવીને તમે કમ્પ્યુટરનું A to Z નોલેજ મેળવી શકો છો. નો મને ફ્રેન્ક ઓપિનિયન જોઈએ છે. વ્યક્તિ પોતે પોતાની ક્યુરિયોસિટીથી જ આ જે કમ્પ્યુટર દુનિયાની અંદર ડૂબકી મારીને ધારે એટલા મોતી શોધી શકે કે પછી પ્રોપર ગાઈડન્સ એક લેબલ નીચે આવીને કોઈ પ્રોપર ગાઈડ હોય તો જ. કારણ કે આપ જ્યારે આ બધું નોલેજ લીધું આપની પાસે કોઈ ગાઈડ હતો નહીં. આઈ થિંક શું થાય છે કે અગર તમે કોઈ પણ ફિલ્ડમાં બહુ તમારો પેશન છે, બહુ ઇન્ટરેસ્ટ લેવલ છે, તો તમે વિદાઉટ ગાઈડન્સ, વિદાઉટ અ પર્ટિક્યુલર મેન્ટર તમે કરી શકો છો. બધું તમે એ ફિલ્ડના વિશે જાણી શકો અને નવું રિસર્ચ પણ કરી શકો. પણ અગર એટલું ઇન્ટરેસ્ટ લેવલ નથી, કાં તો તમારું યુ નો બેકગ્રાઉન્ડ એ ફિલ્ડમાં એટલું સ્ટ્રોંગ નથી,
તો ઇટ વિલ બી બેટર કે આપ કોઈ સિસ્ટમમાં કાં તો કોઈ ગાઈડની સાથે અગર આપ કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટના વિષયમાં હજી રિસર્ચ કરો ઇટ માઇટ બી મોર હેલ્પફુલ. હા ઓકે, અહીંયા રોકીશ. દર્શક મિત્રો, ઘણી વાતો કરવી છે અંકિત ફળિયા સાથે નહીં, પરંતુ સમય થયો છે એક બ્રેકનો. મળીએ એક નાનકડા વિરામ બાદ. હોય છે નંબર વન ની સાથે, હોય છે સનસની સાથે. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કરીએ છીએ આપણે વર્લ્ડ ફેમ વેબ હેકર, એથિકલ વેબ હેકર અંકિત ફળિયા સાથે. અંકિતજી, પેરેન્ટ્સની વાત કરી કે આપણા પેરેન્ટ્સ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ, ટ્રાન્સફરેબલ જોબ હતી, તેના કારણે દિલ્હી શિફ્ટ થવું પડ્યું અને ત્યાં સેટલ થયા. ગુજરાતની કમ્પેર કરીએ, યુ આર ગુજરાતી, એટેચમેન્ટ હોય, એક ક્યાંક એટેચમેન્ટ થાય છે, બર્થ પ્લેસ હોય આપણું, એટલા કારણે ગુજરાતનો ગ્રોથ, આજે ગુજરાત નંબર વન બધી રીતે, ક્યાં હજી ક્યાંક ખોટ લાગે છે કે પર્ટિક્યુલર આ આ ડિરેક્શનની વાત કરું તો ક્યાં હજી લાગે છે કે હજી પણ આ થવું જોઈએ? બીકોઝ યુ હેવ ઇનોવેટિવ આઈડિયાઝ, હજી પણ શું લાગે? યુ હેવ વિઝિટેડ ઘણા બધા કન્ટ્રીઝને આપણે વિઝિટ કરેલી છે, એક ટોપ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, ટોપ પોલિટિશિયન સાથે પણ મુલાકાત થઈ છે વર્લ્ડના અલગ અલગ. શું લાગે છે, હજી પણ ગુજરાતમાં ગ્રોથ આટલું બધું છે છતાં ખૂટે છે? આઈ થિંક એક વસ્તુ જેનાથી, મારો ઓપિનિયન એ છે કે જેનાથી બહુ ગ્રોથ થઈ શકે, એ જે રીતે બહુ યુરોપમાં એક બે કન્ટ્રી એવી છે જેમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ એક્સેસ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. ઓકે, તો જે ઇન્ડિયામાં ફ્રી સ્પીચ કાં તો એજ્યુકેશન ટુ ઓલ ઇઝ યુ નો રાઇટ ઓફ એવરી ઇન્ડિવિજ્યુઅલ, અગર ગુજરાતમાં ગવર્મેન્ટ એવું કરે કે ઈચ એન્ડ એવરી પર્સન ઇન ગુજરાત ઇઝ ગિવન ફ્રી બ્રોડબેન્ડ એક્સેસ, ઓર એટલીસ્ટ એક્સેસ ટુ બ્રોડબેન્ડ એટ અ અફોર્ડેબલ રેટ, એમાં શું થશે કે ઇન્ટરનેટના ના થ્રુ આટલું અવેરનેસ અને આટલું નોલેજ લોકોને મળી શકે છે કે આ તે આખા સ્ટેટમાં જે પણ ડેવલપમેન્ટ છે કમ્પ્લીટલી ઇટ વિલ બી ટેકન. આઈ થિંક ફિનલેન્ડ ઇઝ અ ફર્સ્ટ કન્ટ્રી, યસ, જેણે આ રાઇટ આપ્યો છે તેમના દરેકે દરેક સિટીઝન. એબ્સોલ્યુટલી રાઇટ, એન્ડ આઈ થિંક ફિનલેન્ડે શરૂઆત સારી કરી છે, એન્ડ આઈ થિંક ધેર ઇઝ નો રીઝન વાય ગુજરાતે પણ એવું ના કરવું જોઈએ. બધા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં સારું છે કમ્પેર્ડ ટુ લોટ ઓફ અધર સ્ટેટ્સ ઇન ઇન્ડિયા, અને જે ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ તો ગુજરાતી બ્લડમાં જ છે, તો વાય નોટ ઇન્ટરનેટના પણ યુ નો ટેક યુઝ ટેકનોલોજી, યુઝ ઇન્ટરનેટ ટુ ટેક ધ સ્ટેટ ટુ ધ નેક્સ્ટ લેવલ. ઓકે અંકિતજી, બાકીના શોખ કયા? કારણ કે હેકિંગ છે, ટીડીએસ જોબ લાગે ઘણીવાર, ઘણા લોકો એવા છે આપણે ત્યાં, હજી પણ એક બહુ જ મેજોરિટી છે એવી સંખ્યા છે કે જે લોકો યાર કમો યાર માણસ રાખી લેવાનો, કમ્પ્યુટર સામે યુ નો બોર થવાય છે સતત બેસી રહેવું, એના સિવાય પણ બીજા કયા કયા શોખ છે કે જે? માર સેકન્ડ બિગ પેશન જે લાઈફમાં છે એ ટ્રાવેલિંગ છે. વન ઓફ માય એમ્બિશન્સ ઇન લાઈફ ઇઝ ટુ વિઝિટ ઈચ એન્ડ એવરી કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં 192 કન્ટ્રીઝ છે હજી સુધી. હમણાં હું 25 યર્સ નું છું, એન્ડ આઈ બીન ટુ 60 ડિફરન્ટ કન્ટ્રીઝ, તો 1/3 ઓફ ધ વર્લ્ડ મેં હજી જોઈ લીધું છે. પણ મારો એમ્બિશન છે કે આખી લાઈફમાં ઈચ એન્ડ એવરી કન્ટ્રી એટલીસ્ટ વન્સ ઓર ટ્વાઈસ આઈ શુડ વિઝિટ. સો ધેટ્સ વન બિગ પેશન. ઇટ્સ અનધર થિંગ ઇઝ કે મ્યુઝિક, આઈ લવ લિસનિંગ ટુ મ્યુઝિક. તો જ્યારે પણ ડિફરન્ટ મૂડ, જેવો મૂડ હોય એના એના હિસાબથી ડિફરન્ટ મ્યુઝિક સાંભળવાનું મને ગમે છે. ક્યારે ક્યારે આ હેકિંગ કરતી વખતે, કારણ કે સીધું જ એથિકલ હેકિંગ તો ના હોય, પહેલા તો હેકર બનવું પડે, ઓકે, પછી જરા એમાં એથિક્સ એડ કરવા પડે, એમાં ક્યારે પ્રોબ્લેમ થયો છે કરો? સમટાઈમ્સ મેં કોઈ જ કોઈ સાયબર લોસ ઇન્ડિયાના કાં તો કોઈ બીજા દેશના નથી તોડ્યા, પણ મારો ફર્સ્ટ હેક થોડો ઇન્ટરેસ્ટિંગ હેક હતો. તો માય હું 13 યર્સ નો હતો, અને ત્યારે મારી બુક પણ પબ્લિશ નહોતી થઈ, તો નોબડી ન્યુ કે હુ આઈ એમ. અને મારી ફેવરેટ કમ્પ્યુટર મેગઝીન હતો ચિપ મેગઝીન, તો એ લોકોની વેબસાઇટ મેં એક વાર હેક કરી કાઢી, અને હેક કરીને મારો ફોટોગ્રાફ એ લોકોની વેબસાઇટમાં મેં નાખી કાઢ્યો. અને મેં આ ફ્રાઈડે કર્યું હતું, અને હું બહુ મસ્તીમાં, બહુ મજા, બહુ સારું લાગ્યું કે મારો ફર્સ્ટ હેક થઈ ગયો. પછી બાય સન્ડે હું મને બીક લાગવા માંડી કે હું મને
કોઈ એરેસ્ટ કરી લેવાનું છે તો સન્ડે ઇવનિંગમાં એડિટરને ઇમેલ મોકલ્યો સેઇંગ કે મેં અહીં કર્યું તમારો હેક અને આપણા તમારા સિસ્ટમમાં આ બધા પ્રોબ્લેમ્સ હતા અને ફિક્સ કરાયો તો ધીસ ઇઝ ધ સોલ્યુશન તો આખા મંડે હું સ્કૂલ ગયો અને મને બહુ ટેન્શન હતું મંડે આફ્ટરનૂન પાછો આવ્યો તો મને એક રિપ્લાય આવ્યો સેઇંગ ધેટ થેન્ક્સ અ લોટ તમે આપણી સાથે કામ કરો અને મેં રિપ્લાય કર્યું હું 13 યર્સનો છું તો એ લોકોને રિપ્લાય આવ્યો કે તમે હજી 5 વર્ષ વેઇટ કરો એકવાર 18 યર્સના થઈ જાય એના પછી તમે આપણી સાથે કામ કરી શકો છો સો ધેટ વોઝ માય ફર્સ્ટ હેક ઓકે નાઉ જે ઓફરની વાત આવી એક આ નોલેજ છે એક આ સ્પેશિયલ એબિલિટી છે આ એક સ્પેશિયલ ટેલેન્ટ છે યુ ગોટ સો મેની ઓફર્સ ઘણી બધી ઓફર આવી હશે ઓફરની અંદર ઓબ્વિયસલી મોનિટરી ડિસ્કસ પણ થયું છે બટ ઘણા એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ હશે એમને પણ અપ્રોચ કર્યો હશે તમારી સાથે યસ દે હેવ બીન ઓકેશન જે તે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ ઓર ઇવન સમ પોલિટિકલી ડ્રિવન ઇન અ રોંગ ડિરેક્શન એવા લોકો પણ છે જેને અપ્રોચ કરેલું છે કે જો તમે હેકિંગ કરી શકો અને આ બેંક એકાઉન્ટ છે કાં તો આ પર્સન કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ લોકોના ઇમેલ એકાઉન્ટમાં આટલું ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે એ આપણને તમે આપી દો અને તમને જેટલા પૈસા જોઈએ તમે લઈ શકો છો પણ ઓબ્વિયસલી યુ નો એ તો હેકિંગ જ નહીં રિયલ લાઈફમાં પણ એવા બહુ કામ છે જેમાં તમે કશું ખરાબ કામ કરી શકો ઇલીગલ કામ કરીને બહુ પૈસા તમે બહુ જલ્દી કમાઈ શકો પણ ઓબ્વિયસલી એ તો મારા પેરેન્ટ્સના લીધે એથિક્સ એ લોકોએ આપ્યા છે મારું અપબ્રિંગિંગ આપેલું છે કે યુ નો ઇટ ઇઝ બેટર ટુ હેવ લેસર મની બટ યુ નો ડૂ સમથિંગ કરેક્ટ એન્ડ ડૂ સમથિંગ લીગલ ઘણા બધી સેલિબ્રિટીઝ સાથે પણ મુલાકાત થઈ હશે અબ્રોડની વેલ નોન પર્સનાલિટીઝ બિઝનેસમેન બિઝનેસ ટાઇકુન જે કહી શકાય તેવા લોકોને મળવાનું એમાંથી કોઈ ઇન્ટરેસ્ટિંગ એવું કિસ્સો હું બહુ બધું ટ્રેનિંગ કરું છું જે બિગ સીઈઓ છે ફોર્ચ્યુન 500 કંપનીના સીઈઓ ઇવન ગવર્મેન્ટ ઓફિશિયલની સાથે ટ્રેનિંગ બહુ કરતો રહું છું તો એ લોકો બધા ફેસિનેટ થઈ જતા હોય છે કે યુ નો ઇન્ડિયાથી જે હજી પણ આઉટસાઇડ ઇન્ડિયા લોકોને લાગે છે કે થર્ડ વર્લ્ડ કન્ટ્રી એશિયન કન્ટ્રી છે તો ઇન્ડિયાથી એક આપણે 21, 22, 23 યર ઓલ્ડ આપણી પાસે આવીને આપણો આખા સિસ્ટમને હેક કરી લે છે તો હું લાઈવ હેકિંગ ડેમોન્સ્ટ્રેશન કરતો હોઉં છું પોતાના સેમિનારમાં જેમાં કોઈ વોલન્ટિયર બિગ સીઈઓને બોલાવ અને વિધિન અ ફ્યુ સેકન્ડ એ લોકોને ઇમેલ એકાઉન્ટ હેક કરીને એ લોકોનો પાસવર્ડ મોટા સ્ક્રીનમાં બતાડી દો તો ઇટ્સ એકચ્યુઅલી ગુડ કે એ લોકોને આફ્ટર એટેન્ડિંગ ધ સેમ એ લોકોને લાગે કે અચ્છા ઇન્ડિયામાં આટલું ટેલેન્ટ છે સો આઈ સમટાઈમ્સ ફીલ કે હું જઈ તે બધા દેશમાં જઉં છું આઈ વોન્ટ ટુ શો પીપલ કે ઇન્ડિયામાં યુ નો દમ કેટલો છે અને ઇન્ડિયા ઇઝ નો લોંગર ધ થર્ડ વર્લ્ડ કન્ટ્રી એન્ડ ઇન્ડિયામાં પણ આટલા ટેલેન્ટેડ લોક છે હેવ યુ મેટ બિલ ગેટ્સ યસ આઈ હેવ મેટ બિલ ગેટ્સ જ્યારે ઇન્ડિયા આવેલા હતા દિલ્હીમાં આઈ થિંક અરાઉન્ડ 8 or 9 યર્સ અગો તો મેં પોતાની બુક્સ એમને પ્રેઝન્ટ કરી હતી અને એના પછી એ લોકો એમને ઇન્વાઇટ પણ કર્યું હતું કે તમે માઇક્રોસોફ્ટની સાથે કામ કરીને એમને યુ નો એડવાઇઝ કરો કે હાઉ ટુ ઇમ્પ્રુવ સિક્યોરિટી ઇન વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વોટ વોઝ યોર રિપ્લાય મેં ઓબ્વિયસલી હા કહ્યું હવે બિલ ગેટ્સ અગર કશું કહે તો ઓબ્વિયસલી તમે કશું ના તો પાડી ના શકો એના પછી થોડું ટ્રેનિંગ સેશન અને વર્કશોપ પણ કન્ડક્ટ કરેલા હતા પણ ઇટ્સ દેટ વોઝ 8 or 9 યર્સ અગો ઓકે દર્શક મિત્રો ઇન્ટરેસ્ટિંગ તબક્કામાં વાત પહોંચી ગઈ છે ફરી વખત સમય થયો છે એક વિરામનો મળીએ એક નાનકડા વિરામ બાદ કોઈ છે નંબર 1 ની સાથે કોઈ છે સનસની સાથે ગુજરાત ન્યૂઝ સત્યની સાથે વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં વાત કરે છે આપણે અંકિત ફડિયા સાથે અંકિતજી બિલગેટ સાથે મુલાકાત થઈ બિલગેટ્સે કહી દીધું કે યા મારી સાથે માઇક્રોસોફ્ટ સાથે કામ કરો વોટ ઇઝ યોર નેક્સ્ટ ગોલ આઈ ઓલવેઝ વોન્ટ ટુ બી ઇન કમ્પ્યુટર હેકિંગ ફિલ્ડ કમ્પ્યુટર સિક્યોરિટી ફિલ્ડ એટલે એટલું વાસ્ટ ફિલ્ડ છે અને ટેકનોલોજી બધી બદલતી રહે છે એવરી 6 મંથ ધેર સમથિંગ ન્યૂ જે આવી જાય છે એટલે સિક્યોરિટી ઇન સાયબર વર્લ્ડ વિલ ઓલવેઝ બી અ પ્રોબ્લેમ તો મને આખી લાઈફ કશું રિસર્ચ કન્ટિન્યુ કરવું છે અને કશું નવું નવું કમ્પ્યુટર સિક્યોરિટીમાં જરૂર કરવું છે પણ હમણાં ઓલ્સો આઈ એમ વર્કિંગ ઓન અ
સ્ક્રિપ્ટ ફોર અ મૂવી. પ્રોડક્શન કંપનીઝ બોમ્બેમાં છે જેની સાથે હું ક્લોઝલી એ લોકોને એડવાઇઝ કરું છું. એક એવી સ્ક્રિપ્ટ જેમાં કમ્પ્યુટર હેકિંગ અને નેશનલ સિક્યોરિટીના વિશે કશું થશે. અને મારો વન ઓફ ધ ડ્રીમ્સ ઇઝ ટુ સ્ટાર્ટ અ રેસ્ટોરન્ટ ઓલ્સો, બીકોઝ આઈ થિંક ઇન્ડિયામાં બધા વર્લ્ડના કુઝિન્સના રેસ્ટોરન્ટ હજી સુધી નથી આવ્યા અને ઇન્ડિયન્સને ગમે બહાર જઈને ખાવાનું ખાવાનું. તો લેટ સી, મે બી ઇન સમ ટાઈમ ઇન ધ ફ્યુચર. ઓકે, વોટ ઇઝ યોર પ્લાન અબાઉટ યોર ગુડ બેટર હાફ, લાઈફ ઇઝ બેટર હાફ? એમાં પણ ક્યાં વેઇટ કરો છો કે સારી વેબસાઇટ મળે તો ત્યાંથી પછી હું હેક કરી લઉં? નહીં, હજી સુધી તો હું 25 યર્સનો છું, તો હમણાં તો સિંગલ જ છું અને હજી આઈ એમ નોટ ફાઉન્ડ ધ રાઈટ પર્સન. તો જ્યારે મમ્મી પપ્પા કે કાં તો કોઈ રાઈટ પર્સન મળે તો મે બી ઇટ વિલ હેપન. ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ બીકોઝ આફ્ટર ધીસ ટાઈપ ઓફ અચીવમેન્ટ સ્ટીલ યુ આર 3 or 4 times યુ આર સેઇંગ કે માય મમ્મી પપ્પા, I am following my mommy baba's words. Now, the next question is, ઘણા બધા એવો યુથ, અગેઈન યુ આર તમે બ્રાન્ડિંગ કરો છો ત્યારે એક એવી પ્રોડક્ટને કે જેને બિલકુલ ડાયરેક્ટ અપ્રોચ છે યુથ સાથે, યુથ સતત બદનામ થતું આવ્યું છે વર્લ્ડ લેવલે, ધીરે ધીરે કદાચ એ દૂષણ ભારતમાં પણ આવી ગયું છે. યુથ, જનરેશન ગેપ અને ક્યાંક અનએથિકલ જે લોકોની એક્ટિવિટીઝ છે, યુથ ઓલવેઝ બદનામ થતું છે. વોટ યુ આર, મતલબ શું શું જોવો છો એમાં કે ખરેખર ટેલેન્ટ ઇઝ ધેર બટ ક્યાં ડાયવર્સિફાઈ થઈ ગયા છે, દે આર નોટ ગેટિંગ પ્રોપર ડિરેક્શન ફ્રોમ પેરેન્ટ્સ, ફ્રોમ એલ્ડર્સ, વોટએવર? આજકાલ શું થઈ ગયું છે કે ઇન્ટરનેટ કાં તો સેટેલાઇટ ટેલિવિઝનના કારણ જે યંગ જે લોકો છે ઇન્ડિયાના ઓર વર્લ્ડ વાઇડ, દે આર ગેટિંગ એક્સપોઝ ટુ લોટ ઓફ વેસ્ટર્ન કલ્ચર એન્ડ વેસ્ટર્ન વેલ્યુઝ. અને બધું એટીએમનો જમાનો છે કે બધું એ લોકોને ઇન્સ્ટન્ટલી આજકાલ યંગ લોકોને જોએ. પણ આઈ થિંક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ડિયા આટલું, ઇટ્સ અ સચ અ ઓલ્ડ કન્ટ્રી, આટલું હેરિટેજ, આટલું કલ્ચર છે ઇન્ડિયામાં. તો આઈ થિંક જે ગુડ પાર્ટ છે ઇન્ડિયન કલ્ચરના એ ઇન્ડિયન યુથને રાખવા જોઈએ, અને ઓબ્વિયસલી જે વેસ્ટર્ન કલ્ચરમાં પણ જે ગુડ પોઈન્ટ છે એ પણ, ઇટ શુડ બી અ મિક્સ ઓફ ધ ટુ. પણ અનફોર્ચ્યુનેટ ઇન્ડિયામાં બધું યુ નો વેસ્ટર્ન એપિંગ ધ વેસ્ટ, કોપિંગ ધ વેસ્ટ ઇઝ ધ ફિનોમિના. એન્ડ વેસ્ટર્ન કલ્ચરમાં પણ એવા ઇશ્યુઝ છે જે સારા નથી. તો આઈ થિંક ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિયન યુથ ટુ બી એબલ ટુ ડિફરન્શિયેટ કે વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ. ગુજરાત ગવર્મેન્ટ, આપણે વાત કરી કે ગવર્મેન્ટે ક્યાંક એવું શરૂ કરવું જોઈએ જેનાથી ખરેખર દરેક એટલે દરેક લોકો એક્સેસ કરી શકે નેટને. ગુજરાત ગવર્મેન્ટ રેગ્યુલરલી જે પણ સારા એવા લોકો છે તેને ઇન્વાઇટ કરતું હોય છે. શું ગુજરાતમાંથી ઓફર આવે કે ગુજરાતના દરેક યુથ માટે કમ્પ્યુટરનો કોઈક એવો પ્રોગ્રામ હોય જે મિસ્ટર અંકિત ફડિયા લઈને આવે? બધા જ, આપે જેમ આપની ઈચ્છા છે કે બધા જ લોકો કમ્પ્યુટર સાથે ફ્રેન્ડલી થવા જોઈએ, જો સરકાર, ગુજરાત સરકાર તરફથી કોઈ ઓફર આવે તો આર યુ રેડી ટુ એક્સેપ્ટ ઇટ? ઓર નેક્સ્ટ ઓપ્શન ઇઝ, શું આપને લાગે છે કે આપના તરફથી પણ ક્યાંક ગુજરાત સરકારને પણ એક કોઈ પ્રપોઝલ જવી જોઈએ કે આઈ એમ રેડી ટુ ડુ ધીસ? નહીં, હું તો ગુજરાતી છું, ઓબ્વિયસલી આઈ વિલ બી મોર દેન હેપી ટુ હેલ્પ ગુજરાત એન્ડ ધ ગુજરાત ગવર્મેન્ટ. એન્ડ અગર કોઈ ઓપોર્ચ્યુનિટી એવી આવે તો આઈ ડેફિનેટલી સે યસ. એન્ડ વન મોર થિંગ જે હું પ્રપોઝ કરું ગુજરાત ગવર્મેન્ટ એન્ડ ઓલ અક્રોસ ઇન્ડિયન સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ, કે જે સ્કૂલ્સ છે અને જે કોલેજીસ છે અક્રોસ ઇન્ડિયા, એમાં સમ સાયબર લો ઓર સાયબર સિક્યોરિટીનું સમ અવેરનેસ, બેસિક અવેરનેસ હેઝ ટુ બી પાર્ટ ઓફ ધ સિલેબસ. શું થાય છે કે ઇન્ડિયામાં બધા સ્કૂલ જાય છે પણ જે એ લોકોને ઇન્ટરનેટના વિશે બધું કહે છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજીસના વિશે, કમ્પ્યુટર્સના વિશે શીખવાડે છે, પણ હાઉ ટુ બી સેફ ઓન ધ ઇન્ટરનેટ, શું થ્રેટ છે, શું ડેન્જર છે, એના વિશે કશું કોઈ ટોપિક છે જ નહીં સિલેબસમાં. તો એ સિલેબસ અગર ગુજરાત ગવર્મેન્ટ અગર ઇન્ક્લુડ કરવાને ચાહે છે તો આઈ વિલ ડેફિનેટલી બી હેપી ટુ હેલ્પ ધેમ. ઘણા બધા ફિલ્મ સ્ટાર્સ ગુજરાતમાં આવીને ફિલ્મ સિટી માટે, કલાકારો અહીંથી પેદા કરવા માટે તે લોકો અહીંયા ક્યાંક ઇન્વેસ્ટ કરે છે. અંકિત ફડિયા ઇઝ પ્લાનિંગ ટુ ડુ સમથિંગ ક્યાંક અહીંયા પોતે પોતાની અલગ લેન્ડ લઈને પ્રપોઝલ મૂકીને આ રીતનું કોઈ હબ શરૂ કરવા માટેનો પ્લાન? એઝ ઓફ ના હમણાં શું છે કે મેં કોર્સ શરૂ કર્યો છે જે પણ રિલાયન્સ વેબવેલ આઉટલેટ છે અક્રોસ ઇન્ડિયા, એમાં 1 month સર્ટિફિકેશન કોર્સ કોલ અંકિત ફાડિયા સર્ટિફાઈડ એથિકલ હેકર મેં શરૂ કરેલો છે. લાસ્ટ 4 યર્સ મેં 15,000 પીપલ અક્રોસ ઇન્ડિયા મેં ટ્રેન પણ કરેલા છે. ગુજરાતથી મે બી અરાઉન્ડ 1,000-1,500 ઓર સમથિંગ મેં ટ્રેન કરેલા છે. તો મે બી ઇન ધ ફ્યુચર સ્ટાર્ટ અ સાયબર સિક્યોરિટી કોલેજ ઇન ગુજરાત મે બી ઓન ધ કાર્ડ્સ, પણ એઝ ઓફ ના એવું કોઈ ઓન પેપર કશું છે નહીં. પણ ડેફિનેટલી આઈ વુડ લવ ટુ ડુ ધેટ એટ સમ પોઈન્ટ.
ઓકે ઓકે અંકિત, ફૂડની વાત કે રેસ્ટોરન્ટ શરૂ કરવું છે તો અંકિતને પોતાને કયું ફૂડ સૌથી વધુ આમ જોઈને સીધું મોઢામાં પાણી આવી જાય છે? ઘરમાં તો રોજ હું ગુજરાતી ફૂડ જ ખાતો હોઉં છું, પણ મારા ઓલ ટાઈમ ફેવરેટ જે કુઝીન છે એ થાઈ ફૂડ છે. જ્યારે પણ અબ્રોડ ટ્રાવેલ કરું કાં તો વિદ ઇન ઇન્ડિયા અગર થાઈ રેસ્ટોરન્ટ અગર હોય તો આઈ વુડ લવ ટુ ગો દેર. ઓર ઇવન ચાઇનીઝ ફૂડ ઇઝ વન ઓફ માય ફેવરેટ્સ. એન્ડ જપાનમાં એક સ્પેશિયલ ટાઈપ ઓફ કુકિંગ પ્રેપરેશન હોય છે જેનું નામ છે તેપેનયાકી સ્ટાઇલ. તેપેનયાકી સ્ટાઇલમાં શું કે તમે જે ટેબલમાં તમે રેસ્ટોરન્ટમાં બેઠો હો, ટેબલની અંદર જ એક ગ્રીલ જેવું હોય, અવન જેવું હોય, અને એમાં તમારા ટેબલમાં જ એ લોકો તમે ફ્રેશ ખાવાનું બનાવીને તમને આપે. So that's a very nice, very fresh food and very clean, hygienic food also. એક સેકન્ડ માટે આંખ બંધ કરીને ત્રણ ફ્રેન્ડ્સને યાદ કરવા આવે તો કયા ત્રણ ફ્રેન્ડ્સના નામ યાદ આવે? મારા સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં મારા ક્લોઝેસ્ટ ફ્રેન્ડ્સ બન્યા છે. એક છે કુલીન લાલભાઈ જે અમદાવાદમાં રહે છે, હી ઇઝ પાર્ટ ઓફ ધ અરવિંદ મિલ્સ ફેમિલી. એન્ડ સેકન્ડ છે શાયક બેનર્જી જે કેલકટાથી છે, એ પણ મારા રૂમમેટ પણ રહી ચુક્યા છે. અને હજી એક ફ્રેન્ડ છે અવનીશ સલુજા જે દિલ્હીથી છે. And these are my closest friends in the world. Okay, આ ત્રણે ફ્રેન્ડે કોક એવું કરેલું કામ કે જે હજી સુધી કોઈને કીધું નથી, આ ત્રણને જ ખબર છે કે બોસ આ આ વસ્તુ કરી હતી પણ પ્લીઝ ડોન્ટ ટેલ ટુ એનીવન, એવી કોઈ? એવા તો બહુ બધા અમે ઇન્સિડન્ટ્સ છે જે કોલેજમાં બહુ મસ્તી કરેલી છે, બહુ એવા કામ કરેલા છે જે નહીં કરવા જોઈએ, પણ આઈ થિંક એ બેટર રહેશે કે કોઈને ખબર ના પડે. ઓકે ઓકે, હાઉ હાઉ વિલ બી યોર ડ્રીમ ગર્લ, શું છે એ હજી મેં સોચ્યું નહીં. આઈ થિંક અગર તમે પૂછો તો એવું હશે કે સમબડી હુ હેઝ ટ્રાવેલ્ડ અ લોટ, જે તે મેં દુનિયામાં 60 કન્ટ્રીઝ જોયેલી છે, તો એવી કોઈ વેવલેન્થ નહીં હોય જેને મે બી નોટ 60 બટ એટલીસ્ટ ફ્યુ કન્ટ્રીઝ એને જોયેલી હોય, અને જે એમ્બિશિયસ હોય, બીકોઝ હું પણ બહુ એમ્બિશિયસ છું, અને ઓફકોર્સ જે સારા વિચાર અને સારા વેલ કલ્ચર્ડ ગર્લ. થેન્ક યુ વેરી મચ અગેન, વિશ યુ ઓલ ધ બેસ્ટ. દર્શક મિત્રો, આથી વાત અંકિત ફડિયા સાથેની. સ્ટીલ ચાન્સીસ ધેર બીકોઝ ઇઝ બેચલર. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર. થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ.